અમે તો એજ્યુકેટેડ બાબાઓ છીએ, સાધુઓ છીએ, સંતો છીએ, તો પણ તમારી માં આવા સાધુ સંતો બૈના છો? અમે કોઈ અભણ બાબાઓ નથી, અમે કોઈ અભણ ભિખારીઓ કે ફરનારા સાધુઓ નથી, ગલીએ ગલીએ ફરીને હાથ માંગ લાંબો કરીને ભીખ માંગનારા. વી આર ઓલ એજ્યુકેટેડ સાધુસ. નમસ્કાર મિત્રો, સાળંગપુરનો વિવાદ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે ત્યારે બધા લોકો અવારનવાર વિડીયો બનાવવા લાગ્યા છે, ત્યારે એક મહિલાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે તે સ્વામિનારાયણ સંતોને કહી રહ્યા છે કે તમારી માણાઓ માટે સાધુ બન્યા છો. તો જુઓ તે વિડીયો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને ગુજરાતની અંદર બનતી દરેક ઘટના વિશે સૌથી પહેલાં જાણકારી મળે. તો જુઓ તેવું મહિલાઓ શું કહી રહી છે. અમે કોઈ અભણ બાબાઓ નથી, અમે કોઈ અભણ ભિખારીઓ કે ફરનારા સાધુઓ નથી, ગલીએ ગલીએ ફરીને હાથ માંગ લાંબો કરીને ભીખ માંગનારા. વી આર ઓલ એજ્યુકેટેડ સાધુસ. બીજા એમ કીધું કે કૃષ્ણ ભગવાન કહેવાય, કૃષ્ણ તો ગોવાળિયો છે, તારો બાપ તારા તું આવી જ ગોવર્ધન પર્વત ટટલી આંગળી ઉપાડી દે લે તો તને ભગવાન માનવા માંડું. બીજો એક વિડીયો એવો વાયરલ થયો છે કે અમે લોટ માંગીને ખાવા વાળા નથી, અમે શેરીએ શેરીએ રખડવા વાળા બાબા નથી, અમે તો એજ્યુકેટેડ બાબાઓ છીએ, સાધુઓ છીએ, સંતો છીએ, તો પણ તમારી માણાવા સાધુ સંતો બન્યા છો તમે? ખારી યુનિવર્સિટીમાં છોકરાઓને ભણાવો ને, જ્યાં કેવું પડે ને કે અમે આ સહી બરાબર, એ વસ્તુ જ ખોટી, એ તમને જોતા જ ખબર પડી જાય. અને તમે કદાચ ગમે એટલી મોટી યુનિવર્સિટીમાં ભણ્યા હોય ને બરાબર છે, તો સંત બનવા માટે યુનિવર્સિટીની જરૂર નથી, કોઠા હુજની જરૂર છે. ઈ અમારા ગિરનારના સાધુમાં, અમારા અખાડાના સાધુમાં પડી. ઈ તમારો બાપ કદાચ તમે તમારી માના પેટમાંથી શીખી ન હો ને તોય તમે ન કરી શકો.